પગમાં હો વડોદરાની કર્મભૂમિથી ઓળખાયા મારા દાદા ભગવાન, મૂળજી ઝવેરબાના આંગણીએ રમતા બ્રહ્માંડી નાથ મારા દાદા ભગવાન, કોન્ટ્રાક્ટ નો ધંધો ને હીરાબા સંગે સંસારે અસંગ દાદા ભગવાન, કોણ જાણે કેવા પુણ્યાનું બંધી પુણ્ય અમારા બંધાયા, દાદાએ કેવી કરુણા વરસાવી પાપો ને બાળી છોડાયા, દાદા ભગવાન વાણી બોલે દાદા ભગવાન, નર નારી કે હોય સંસારી મોક્ષ ના દ્વાર ખોલે દાદા ભગવાન, ભારત ભૂમે જન્મ લીધો એ જ મોટો ઉપકાર મારા દાદા ભગવાન, ઉલ્લાસે હેલો, 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 જય સચ્ચિદાનંદ. નમસ્કાર. સંસ્કાર નગરી વડોદરાના આ વિશાળ નવલખી મેદાનમાં પરમ પૂજ્ય દાદાશ્રીની 170મી જન્મજયંતિના મંગળ અવસરની ઉજવણીના આ મહોત્સવમાં અત્રે ઉપસ્થિત પૂજ્યશ્રી આપ તમામ મહાત્માઓ અને મુમુક્ષુઓને જય સચ્ચિદાનંદ. પરમ પૂજ્ય દાદાશ્રી અને પૂજ્ય નિરૂમાની સૂક્ષ્મ ઉપસ્થિતિની સાથે પૂજ્યશ્રી દીપકભાઈ અત્રે મંચ ઉપર બિરાજમાન થઈ ચૂક્યા છે. હૃદયના ઉલ્લાસથી અને અંતરના ઉમળકાથી તેઓની ઉપસ્થિતિને આપણે સૌ વધાવી લઈએ. પરમ પૂજ્ય દાદાશ્રીની 170મી જન્મજયંતિના આ મંગળ અવસરની આજે મંગળ શરૂઆત થવાની છે. વડોદરામાં ઉજવાઈ રહેલા આ ભવ્યાતિ ભવ્ય મહોત્સવના શુભારંભના અવસરને જેઓ પોતાની બહુમૂલ્ય ઉપસ્થિતિથી શોભાયમાન કરવાના છે એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને મહાત્મા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તાળીઓના પ્રચંડ ગડગડાટ સાથે મંચ ઉપર આમંત્રણ આપીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી પૂજ્યશ્રીના આશીર્વાદ મેળવી રહ્યા છે. ભાવપૂર્વક પૂજ્યશ્રીને વંદન કરી રહ્યા છે.
પૂજ્યશ્રી પણ પુષ્પમાળા અર્પણ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીને આશીર્વાદ પાઠવી રહ્યા છે. આ અવસરે દાદા ભગવાન પરિવારના દરેક સભ્યનું, અહીં ઉપસ્થિત પ્રજાના પ્રતિનિધિઓનું, માનનીય આમંત્રિતોનું તથા ઉપસ્થિત સૌ જનગણનું અને પ્રેસ અને મીડિયાના મિત્રોનું ફરી એકવાર દાદા ભગવાન ફાઉન્ડેશન તરફથી આ અવસરે હાર્દિક સ્વાગત કરીએ છીએ. પરમ પૂજ્ય દાદા ભગવાનની જન્મજયંતિ એટલે જાણે આપણા સૌ માટે એક ઘરનો જ પ્રસંગ, પછી એ ગમે તે શહેરમાં ઉજવાતો હોય, પણ દરેકે દરેક મહાત્માને એમ જ લાગે કે આપણે બધા જ હોસ્ટ અને સમસ્ત વિશ્વ આપણું ગેસ્ટ. સાચી વાત ને? તો ચાલો આ સૌ પ્રથમ મહોત્સવનો શુભારંભ કરીએ મંગળ દીપકના પ્રજ્વલનથી. ભારતવર્ષમાં ત્રેતાયુગથી માંડીને આજના કળિયુગ સુધી દીપક પ્રજ્વલનની પરંપરાને પૂર્ણ શ્રદ્ધાથી અનુસરવામાં આવે છે. ભગવાન સૂર્યનારાયણના વંશ અને પવિત્ર અગ્નિના અંશ સમાન મંગળ દીપકને પ્રગટાવીને 7 દિવસના આ અદ્ભુત મહોત્સવનો શુભારંભ કરવા માટે પૂજ્યશ્રીને તથા માનનીય મુખ્યમંત્રીશ્રીને નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. સતચિત અને આનંદરૂપી આત્મજ્યોતના રૂપક સમાન આ દીપકની ઝગમગતી જ્યોત આખાય જગતમાંથી અંધકારરૂપી અજ્ઞાનને દૂર કરીને સમસ્ત વિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ પાથરે એ જ પ્રાર્થના સાથે 10 લાખ વર્ષમાં જે એકવાર પ્રગટે છે એવા અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનના જન્મોત્સવની ઉજવણીની શરૂઆત કરીએ. અને હવે સંચાર મંત્રાલય દિલ્હીના પ્રતિનિધિ તથા વડોદરાના પોસ્ટ માસ્ટર જનરલ માનનીય શ્રી દિનેશકુમાર શર્માજીને આદરપૂર્વક મંચ ઉપર આમંત્રિત કરીએ. સમારંભના શુભારંભમાં સૌ પ્રથમ અહીં ઉપસ્થિત ખાસ આમંત્રિતો અને મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત અભિવાદન કરીશું. જેઓ દાદા ભગવાનના મહાત્મા પરિવારનું એક અંગ છે, જેમના હૃદયમાં દિવસ અને રાત દાદા જ હોય છે, અને લોકો પણ જેમને દાદાના હુલામણા નામથી બોલાવે છે, જેઓ જીવનની દરેક વિકટ પરિસ્થિતિમાં અડગ વિશ્વાસ અને દ્રઢ મનોબળથી મજબૂતીથી ઉભા રહે છે, અને જેઓ સમાજના દરેક વર્ગના લોકોના ઉદ્ધાર માટે કટિબદ્ધ છે, તેવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું નાના ભૂલકાઓ પુષ્પગુચ્છ અર્પણ કરીને અભિવાદન સ્વાગત કરશે. તાળીઓના ગડગડાટથી આ ક્ષણને આપણે પણ વધાવીએ. અને હવે નાના ભૂલકાઓ સ્વાગત કરશે આપણા અતિથિ વિશેષ શ્રી
સંચાર મંત્રાલય દિલ્હીના પ્રતિનિધિ તેમજ વડોદરાના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી દિનેશકુમાર શર્માજીનું સ્વાગત ભૂલકાઓ કરશે, જેમના થકી આજે પરમ પૂજ્ય દાદાશ્રીની ઓળખ જગતના ખૂણે ખૂણે ફેલાય તે માટેનું એક માધ્યમ ખુલ્લું થવા જઈ રહ્યું છે તેવા આપણા અતિથિ વિશેષ માનનીય શ્રી દિનેશકુમાર શર્માજીનું સ્વાગત નાના ભૂલકાઓ કરશે. તાળીઓથી આપણે પણ આપણા અતિથિ વિશેષને વધાવીએ. ખૂબ ખૂબ આભાર. આજની આ 170મી જન્મજયંતીનો આરંભ ઇતિહાસમાં અંકિત થઈ જવાનો છે, કારણ કે આ શુભારંભમાં એક ઐતિહાસિક ઘટના ઘટવા જઈ રહી છે, જે દાદાના સૌ મહાત્માઓને આનંદ અને ગૌરવની લાગણીમાં તળબોળ કરી દેશે. જી હા, આજ સુધી પહેલા ક્યારેય નથી થયું એવું કંઈક આજે બનવાનું છે. અધ્યાત્મ જગતમાં અક્રમ ક્રાંતિના સર્જક, સંસારમાં મુક્તિનો અનુભવ કરાવતા અક્રમ વિજ્ઞાનના સંશોધક, ધર્મમાં મતભેદ ટળે અને સ્થાંતિ સ્થપાય તે માટે નિષ્પક્ષપાતી ત્રિમંદિરના પ્રેરક, ભવો ભાવથી ગૃહસ્થિઓ અને સ્ત્રીઓનો પણ મોક્ષ કેમ ના થાય એ ભાવનાને ભાવનાર, કોઈ પણ જાતની સંસારી સ્પૃહા વગર મોક્ષની દુર્ગમ કેડીઓને કંડારનાર, કળિયુગમાં પણ જે અતિ 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 દુર્લભ છે એવા જ્ઞાની પુરુષનો અવતાર લેનાર આપણા સૌના પરમ પૂજ્ય દાદા ભગવાન. પરમ પૂજ્ય દાદાશ્રીની આ અમૂલ્ય દેન વર્ષો સુધી જગતમાં વિશ્રાશે નહીં. વિશ્વના ખૂણે ખૂણે આવા અજોડ જ્ઞાનીને લોકો ઓળખે, તેમના સત્સંગમાં આવીને સમસ્ત જગતનું કલ્યાણ થાય એવી ભાવના હૃદયમાં ધરીએ. આપ સૌને આનંદ સાથે જણાવું છું કે આજે પરમ પૂજ્ય દાદાશ્રીની સ્મૃતિમાં એક વિશેષ વિમોચન થવા જઈ રહ્યું છે. એક ખાસ સ્મૃતિચિહ્નનું વિમોચન, પરમ પૂજ્ય દાદાશ્રીની સ્પેશિયલ ટપાલ ટિકિટનું વિમોચન થવાનું છે. આપ સૌનો આનંદ આજે આ સમસ્ત સત્સંગ હોલમાં ઘૂમરાઈ રહ્યો છે. પરમ પૂજ્ય દાદા ભગવાને આ જગત ઉપર જે ઉપકાર કર્યો છે તેના વિશે તો જેટલું 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 કહીએ એ બધું જ ઓછું પડે. એક એવા અજોડ જ્ઞાની પુરુષ આપણી વચ્ચે આ કાળમાં અવતર્યા, જેમના નિમિત્તે અસંયતી પૂજા નામનું ધીટ આશ્ચર્ય સર્જાયું. અંબાલાલ પટેલના દેહરૂપી મંદિરમાં સુરત સ્ટેશનના કોલાહલની વચ્ચે જ્ઞાનનું તેજ પ્રગટ્યું. જેમ સમુદ્ર મંથનના અંતે અમૃત પ્રગટ થાય ને, તેમ ભવોભવની ભાવનાના ફળરૂપે અક્રમ વિજ્ઞાનનો આવિર્ભાવ થયો. બસ પછી તો પૂછવાનું જ શું હતું. જે સુખ હું પામ્યો તે આખોય જગત પામો, આ ભાવનાને હૃદયમાં ધરીને પરમ પૂજ્ય દાદાશ્રી આખોય જીવન જગતભરમાં વિચર્યા. એક એક જણ જે કોઈ પણ એમને ભેગું થયું એ સૌમાં જ્ઞાનનું બીજ વાવતા ગયા. સત્સંગરૂપી ખાતરથી તેમજ વિતરાગી કરુણાથી એ જ્ઞાન બીજને પુષ્ટિ આપતા રહ્યા. તેઓ શ્રીની ભાવના આજે દાદા ભગવાન ફાઉન્ડેશનના
વિઝન સ્ટેટમેન્ટમાં વણાઈ ચૂકી છે. જગત આખોએ પરમ શાંતિને પામો અને કેટલાક મોક્ષને પામો. વડોદરાની આ પાવન ભૂમિ ઉપર દાદાશ્રી 50-50 વર્ષ વિચર્યા છે. અહીં જ તેમણે અદ્ભુત સત્સંગ પણ કર્યા છે. તેઓ શ્રીના શ્રીમુખેથી જ્ઞાનવાણીની સરસ્વતી આ ક્ષેત્રથી જ વહી છે, જે આજે પુસ્તકના માધ્યમથી સમસ્ત દુનિયામાં ઘરે ઘરે પહોંચી છે. પરમ પૂજ્ય દાદા ભગવાનની સ્મૃતિ લાખો લોકોના હૃદયમાં કાયમ માટે અંકિત થઈ ચૂકી છે. આપણું એ અહોભાગ્ય કે આવા અજોડ જ્ઞાની પુરુષનો, પરમ પૂજ્ય દાદા ભગવાનનો જન્મોત્સવ ઉજવવાનું સદભાગ્ય આપણને સૌને પ્રાપ્ત થયું. આવા જ્ઞાની પુરુષને આપણે તો શું આપી શકીએ? આપણી તો ક્યાં એવી પહોંચ છે? બસ આપણા ભાવની ભેટ એમના ચરણોમાં ધરી શકીએ. આ ભેટ વિશે આપને વધુ જણાવીએ આ વિડીયો ફિલ્મના માધ્યમથી. परम पूज्य दादा भगवान एक ऐसी विरल विभूति जो 10 लाख वर्षों में प्रकट हुई गजब यह कारुण्य मूर्ति, जिनकी उपस्थिति में अंतःकरण स्तंभित, सारी उलझने सुलझती, जिनको देखते ही सर्वस्व समर्पण हो, वैसी अद्वितीय श्रद्धा की मूर्ति. जन्मों जन्म से परम पूज्य दादा भगवान की एक ही भावना थी कि जगत ऐसी स्थिति में नहीं रहना चाहिए. गृहस्थों का मोक्ष क्यों संभव नहीं? स्त्रियों का भी मोक्ष क्यों नहीं हो सकता? इसी भावना के फलस्वरूप अक्रम विज्ञान का उद्भव हुआ. अध्यात्म का ऐसा लिफ्ट मार्ग जिसके माध्यम से सिर्फ 2 ही घंटों में आत्मा की अनुभूति का स्वाद लिया जा सकता है. गृहस्थ, त्यागी, स्त्री या पुरुष सभी मोक्ष के अधिकारी बन सकते हैं. आज भारत सहित दुनिया भर के कई देशों में लाखों लोग इस अक्रम मार्ग के माध्यम से आत्म साक्षात्कार पाकर आधि व्याधि उपाधि के बीच भी आंतरिक समाधि में रह पाते हैं. देश विदेश में कितने ही लोग टीवी, इंटरनेट, पुस्तकों और मैगजीन के माध्यम से अक्रम विज्ञान के सिद्धांतों को व्यावहारिक जीवन में अपनाते हुए यहीं पर स्वर्ग का अनुभव करते हैं. दिन प्रतिदिन अक्रम विज्ञान और भी अधिक फैलता जा रहा है. परम पूज्य दादा भगवान का विज्ञान जिनके भी हृदय को छू गया, उनका जीवन दादामय हो गया. कलयुग में ऐसी अद्भुत आध्यात्मिक क्रांति के सर्जक परम पूज्य दादा भगवान की इस खोज को भारत सरकार ने भी सराहा है और एक विशेष प्रति चिन्ह से सम्मानित किया है. जो है परम पूज्य दादा भगवान की स्मृति में स्पेशल डाक टिकट यानी पोस्टल स्टैम्प. हम भावना करें कि परम पूज्य दादा भगवान को सारा संसार जाने और यह टिकट जिस किसी भी पते पर पहुंचे वहां शाश्वत सुख का स्थायी निवास हो.
આપે જોયું કે આજે ખરેખર એક ઇતિહાસ રચાવવાનો છે. આપણા સૌના દાદા ભગવાનનું એક અનેરું સન્માન થવાનું છે. સરકારશ્રીના નિર્ણય બદલ આપણે સૌ સમસ્ત દાદા ભગવાન પરિવાર તાળીઓથી સરકાર પ્રત્યે આપણો આભાર વ્યક્ત કરીએ. અને હવે આ વિશેષ ટિકિટનું અનાવરણ કરવાની ઘડી આવી ચૂકી છે. પૂજ્ય દાદા ભગવાનની ટપાલ ટિકિટ પૂજ્ય શ્રી દીપકભાઈને, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તથા માનનીય પોસ્ટ માસ્ટર જનરલ શ્રી દિનેશકુમાર શર્માને આપીને આપ ત્રણેય મહાનુભાવોને વિનંતી કરીએ આપના વરદ હસ્તે આ સ્ટેમ્પ અને ફર્સ્ટ ડે કવરનું આપ અનાવરણ કરશો. અસીમ જય જયકાર હો દાદા ભગવાનના, અસીમ જય જયકાર હો દાદા ભગવાનના, અસીમ જય જયકાર હો, અસીમ જય જયકાર હો દાદા ભગવાનના, 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 અસીમ જય જયકાર હો દાદા ભગવાન, અસીમ જય જયકાર હો ભગવાનના, અસીમ જય જયકાર હો દાદા ભગવાનના, અસીમ જય જયકાર હો. આપ સૌ મહાત્માઓને ખૂબ જ આનંદ સાથે હું એક વાત કહેવા માંગીશ કે આજે જે સ્ટેમ્પ કે ફર્સ્ટ ડે કવર પૂજ્યશ્રીના હાથમાં છે, માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથમાં છે, એ આવતીકાલથી આપ સૌ મહાત્માઓને પણ ઉપલબ્ધ થશે. બુક સ્ટોલ ઉપરથી આપ આ સ્ટેમ્પ, ટપાલ ટિકિટ અને ફર્સ્ટ ડે કવર મેળવી શકશો. આપ સૌના આ પોઝિટિવ સ્પંદન સમગ્ર વિશ્વમાં ફેલાશે. ખૂબ ખૂબ આભાર. દાદા ભગવાનના, અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના, અસીમ જય જયકાર હો. ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણી ભાવનાઓને અભિવ્યક્ત કરીએ. ખૂબ ખૂબ આભાર. અને હવે આપણા સૌના લોકલાડીલા, ખૂબ જ સરળ, ખૂબ જ શાલીન, ખૂબ જ મૃદુ, મિતભાષી અને પ્રજાવત્સલ આપણા સૌના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તાળીઓના ગડગડાટ સાથે આમંત્રણ આપીએ. આપ સૌ
જોરદાર તાળીઓથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આમંત્રીએ આપ સભાને સંબોધિત કરશો. પરમ પૂજ્ય દાદા ભગવાનના 170મા જન્મજયંતિ મહોત્સવ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આત્મજ્ઞાની શ્રી દીપકભાઈ, આપણા સૌના પૂજ્યશ્રી, આમંત્રિત સર્વ મહાનુભાવ, અહીં ઉપસ્થિત સર્વ મહાત્માઓ, મુક્સ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. જય સચ્ચિદાનંદ. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ભારતના પનોતા પુત્ર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસ બી વિરાસત બીના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરતો આજનો આ પ્રસંગ એટલે જ્ઞાન સિદ્ધ પરમ પૂજ્ય દાદા ભગવાનની 170મી જન્મજયંતિ. વડોદરાના તરસાડી ગામે જન્મેલા શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલને પ્રેમથી લોકો દાદા ભગવાનના નામે ઓળખતા. ભારતની સાંસ્કૃતિક ધર્મના પાયા ઉપર ઊભી છે. આપણી સંસ્કૃતિમાં અનેક સંપ્રદાયો છે, પણ દરેક સંપ્રદાય એક જ અંતિમ સત્યની વાત કહે છે, અને તે સત્ય છે આત્મજ્ઞાન. પોતાના અંતરમાં ઝાંકીને પોતાના સાચા અસ્તિત્વનું જ્ઞાન મેળવવું એ આત્મજ્ઞાન. આ જ્ઞાન મેળવવાના અનેક માર્ગ આપણા ત્યાં પ્રચલિત છે. મોટા ભાગના માર્ગ આત્મજ્ઞાન તરફ ક્રમિક એટલે કે તબક્કાવાર એક એક પગથિયું આગળ વધારવું એની ઉપર ભાર મૂકે છે. પૂજ્ય દાદા ભગવાને આપેલું આત્મજ્ઞાન અક્રમ વિજ્ઞાન એવો વિશિષ્ટ માર્ગ છે જે કોઈ ક્રમ કે તબક્કા વગર સીધું આત્મજ્ઞાન સુધી પહોંચાડે છે. જીવનની સમસ્યાઓ, મૂંઝવણો અને પડકારો વચ્ચે પણ મુક્તિની અનુભૂતિ સાથે કેવી રીતે જીવવું, આત્મજ્ઞાનના માર્ગથી જીવનનો અર્થ કેવી રીતે પામવો, તેનો સાર આપણને દાદા ભગવાનની અમૃતવાણી અને વ્યવહારમાંથી પ્રાપ્ત થાય છે. દાદા ભગવાને આત્મજ્ઞાન સાથે વ્યક્તિગત, કૌટુંબિક, આર્થિક, સામાજિક અને રાજકીય દરેક પ્રસંગે આત્મભાવમાં રહી જીવન મુક્તિનો માર્ગ થી આગળ આપણને વધી શકાય એવો માર્ગ આપણને આપ્યો છે. તેમણે 1958માં સુરતના રેલવે સ્ટેશને આત્મજ્ઞાન પ્રગટ થયું. પોતે કોણ છે, જગત કેવી રીતે ચાલે છે, ભગવાન ક્યાં છે, શું કરે છે, કર્મના બંધન અને જીવન અને જગતના ગૂઢ રહસ્યો તેમણે લોકો સમક્ષ ફોડ પાડીને ઉકેલે આપ્યા છે. તળપદી અને સાદી શૈલીને લીધે તેમની વાત સામાન્યમાં સામાન્ય માનવીના હૃદયમાં પણ સરળતાથી ઉતરી જતી. જ્ઞાની પુરુષ દાદા ભગવાનનો વ્યક્ત વારસો, તેમની અસીમ કૃપા જેમના પર ઉતરી એવા અંતેવાસી પૂજ્ય નિરૂમાએ કરેલા સંકલન અને પૂજ્ય દીપકભાઈની પ્રશ્નોત્તરી આજના યુવાનોને માર્ગદર્શન પૂરું પાડીને સાદું અને સારું જીવનની કળા શીખવાડી રહ્યા છે. કર્મ મુક્ત જીવન જીવવાની કળા. દાદા ભગવાનની જન્મભૂમિ અને કર્મભૂમિમાં રહેલા વડોદરા એટલે કે જે તેમનો દેહ વિલય પણ થયો છે, તેમની સાથે
આવો ઊંડો ઋણાનુબંધ ધરાવતી વડોદરાની ભૂમિ એટલે કે મામાની પોળ પણ દાદા ભગવાનની 170મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે તે આનંદનો અવસર છે. દાદા ભગવાનની સ્મૃતિમાં આજે ખાસ ટપાલ ટીકી બહાર પડી છે તે સોનામાં સુગંધ ભળવા જેવો પ્રસંગ છે. આ તબક્કે હું ભારત સરકારના વડાપ્રધાન શ્રી અને કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો જો વિશેષ આભાર માનું છું. આ ઉજવણીના ભાગરૂપે જોવા જેવી દુનિયાનું નિર્માણ થયું છે જ્યાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની આ જ્ઞાનવિધિ આજે પહેલી વખત જે અહીંયા આવ્યા છે એને હું એટલું કહીશ કે જ્ઞાનવિધિ અચૂકથી લેવી જોઈએ. કારણ કે જ્ઞાનવિધિ કર્યા પછી આપણને વ્યવહાર જીવનમાં એમ જ હોય છે કે આ સામેના માણસ ઉપર કાં તો સામેની વ્યક્તિ માટે આપણને દોષ દેખાય કે આના હિસાબે સારું થયું, આના હિસાબે બગડ્યું. આ જ્ઞાનવિધિ પછી આપણને આપણા દોષ દેખાતા થાય, આપણો સુધારો થાય એ અગત્યની વાત છે. એટલે જ્ઞાનવિધિ અચૂકથી લેવી જોઈએ. સત્સંગ તથા ચિલ્ડ્રન અને થીમ પાર્કના પ્રદર્શન રૂપી દર્શાવવામાં આવશે આવા સુંદર અને લોક ઉપયોગી આયોજન માટે આયોજકોને અભિનંદન. સૌને જય સચ્ચિદાનંદ. આજે અહીં ઘણા બધા મહાત્માઓ છે, પૂજ્યશ્રીના આશીર્વાદ મેં મેળવ્યા છે. આજે મારો જ્ઞાન દિવસ છે. ખૂબ ખૂબ આશીર્વાદ આપજો. દાદાની 5 આજ્ઞામાં રહી અને ખૂબ નાનામાં નાના માણસના ખૂબ સારા કામ થાય અને મોક્ષ માર્ગમાં કોઈ વિઘ્ન ના આવે એવા આશીર્વાદ આપજો. જય સચ્ચિદાનંદ. અમ સૌ મહાત્માઓ તરફથી આપને જ્ઞાન દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપની જે પણ જે ભાવનાઓ છે ખાસ પૂરી થાય એવી બધાની હૃદયપૂર્વકની પ્રાર્થના છે. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ આપનો. રાજ્યના મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે સૌ પ્રથમ અડાલજ સ્થિત ત્રિમંદિરની મુલાકાત લીધી હતી. સિમંદર સ્વામી, પૂજ્ય દાદા ભગવાન અને નિરૂમાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને પૂજ્ય શ્રી દીપકભાઈના પણ આશીર્વાદ મેળવ્યા હતા. આપણે ફરી એકવાર આવા અધ્યાત્મના રંગે રંગાયેલા મુખ્યમંત્રીનો આભાર પ્રગટ કરીએ. આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે ખૂબ જ નમ્રતાથી પૂજ્ય શ્રી દીપકભાઈને હું વિનંતી કરું કે પરમ પૂજ્ય દાદાશ્રીની 170મી જન્મજયંતિના આ શુભ અવસર પર અત્રે ઉપસ્થિત સર્વેજનોને આપ આશીર્વચન પાઠવો. જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. જય સચ્ચિદાનંદ. દાદાની ભવોભવની ભાવના કેમ કરીને આ જગત તમામ દુઃખોથી મુક્તિ થાય. અને એ ભાવનાના ફળરૂપે 1958માં એમને આવું અદ્ભુત અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું અને 2 કલાકમાં 1 વખત આત્મજ્ઞાન પ્રાપ્ત કરે 2 કલાકનું ખરેખર એના જીવનના દુઃખો છૂટી જાય છે, અનુભવ થાય છે એને.
અને કેટલાય ભવોની ભાવના કેમ કરીને આ દુઃખોથી મુક્તિ થાય, અને એ દુઃખો ગરીબ માણસને હોય એવું નથી, શ્રીમંત માણસોને હોય, મોટા ભણેલાને દુઃખ હોય, અભણને દુઃખ હોય, ભણેલાને દુઃખ એ ના પરણેલાને દુઃખ, બધાએ કેમ તો કે દુઃખ માત્ર અજ્ઞાનતાથી છે. તમામ પ્રકારનો દુઃખો પોતાના સ્વરૂપની અજ્ઞાનતા મૂળ કારણ છે. અજ્ઞાનતાને લઈને રાગ દ્વેષ ક્રોધમાન માયા લોભ ઊભા થાય, અને ગમે તે લેવલના દરેક વ્યક્તિને અજ્ઞાન છે ત્યાં સુધી રાગ દ્વેષ ક્રોધમાન માયા લોભ ઊભા થવાના જ, અને એ જ કષાયો કહેવાય છે, એ જ પોતાને નિરંતર પીડા દુઃખ અભ્યાસ કરે. અને એ જ્ઞાન થવાથી કુદરતી રીતે અજ્ઞાન ગયું, જ્ઞાન થયું, રાગદ્વેષ છૂટે છે, ક્રોધમાન માયાલોભથી પોતે મુક્ત થાય છે, પછી પ્રકૃતિમાં ભરેલા માલ તરીકે રહેશે એ જ્ઞાને કરીને નિવેડો લાવી શકાય કષાયોનો ડિસ્ચાર્જ, પણ અંદરથી મુક્તિ અનુભવવાની ચાલુ થાય છે. અને એ જ આ ક્રમ વિજ્ઞાનની બલિહારી છે, એ જ આ દાદા ભગવાનની વિશેષ કૃપા છે કે માણસ દુઃખોથી મુક્ત થાય છે. અને એટલું જ નહીં, જીવન જેમ પોતે દુઃખથી મુક્ત થયો તે રહી જ ના શકે. જેમ આપણે કેટલાય વખત ભૂખ્યા હોઈએ અને ક્યાંક ખાવાનું મળ્યું, અરે જલ્દી દોડો, અહીં ખુલ્લું છે હોટલ, ખાવા મળશે, રહી જ ના શકે. એમ દરેક પોતાને આત્મજ્ઞાન થયું, એના કુટુંબના લોકોને ફ્રેન્ડ્સ ફેમિલીઝ કયા વગર રહી શકતા નથી. અને એ જ વસ્તુ ધીમે 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 આજે લાખો માણસો સુધી દેશ વિદેશ ગામે ગામ દાદાની વાત લોકોને પહોંચી છે, જ્ઞાન પામીને દુઃખોથી રાગ દ્વેષથી મુક્ત થઈ સમાધિ દશા પ્રાપ્ત કરી શકે છે. જે દાદાની ભાવના હતી કે પરણેલો પણ મોક્ષ કેમ ન પામી શકે, ગૃહસ્થી પણ મોક્ષને પામી શકે, અને એથી આગળ સ્ત્રી દેહ હોવા છતાંય આત્મજ્ઞાન પામીને મોક્ષનું કામ કાઢી શકે, એ ભવોભવની એમની ભાવના હતી. અને જે મનુષ્ય માત્રને ચિંતા રહે છે, માત્ર અજ્ઞાનતાથી કે હું કરું છું, એ કરતાપણાની અજ્ઞાનતા, તો કે એવું એ જ્ઞાન આપ્યું કરતાપણાની અજ્ઞાનતા છૂટે, સાચો કરતા કોણ છે, અને ચિંતા જીવન વ્યવહાર હસબન્ડ વાઈફ મા બાપ છોકરા નોકરી ધંધા હોવા છતાંય ચિંતાથી નિરંતર મુક્ત રહી શકે, ત્યાં ત્રણેય વસ્તુ દાદા ભગવાને આ ભાવમાં આ કાળના લોકો માટે આપી શક્યા. સ્ત્રી પણ મોક્ષને પામી શકે, ગૃહસ્થી પણ મોક્ષને પામી શકે, ત્યાગ વગર, સાધના ધ્યાન ક્રિયા મંત્ર જાપ વગર, અને તમામ જીવન વ્યવહાર હોવા છતાંય ચિંતા મુક્ત રહી શકે. એટલે પોતે કે ને કે આટલું બધું જેમ ક્રમિક માર્ગનો રિવાજ જ છે કે ભાઈ હસબન્ડ વાઈફ મા બાપ છોકરા નોકરી ધંધા બધો ત્યાગ કરો, સ્થૂળ ત્યાગ થયા બધી પરિગ્રહનો, પછી સૂક્ષ્મ ક્રોધ છે માન છે લોભ છે કપટ છે બધાને કાઢતા જાઓ, ક્રોધને ક્ષમાથી જીતો, માનને નમ્રતાથી દીનતાથી જીતો, લોભને સંતોષથી જીતો, માયાને સરળતા, એ જીતતા 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 આત્મા સુધી પહોંચવાનો માર્ગ. અને કોક વખત આવો અપવાદ રૂપે માર્ગ ખુલ્લો થાય છે, કૃપાથી જ કશુંય ત્યાગ કર્યા વગર કશુંય છોડ્યા વગર પ્રાપ્ત કરવાનો રસ્તો અક્રમ માર્ગ. અને ખરેખર ખોટો રિવાજ નથી, પણ છેવટે છોડવાનું હતું અજ્ઞાન અને અહંકાર મમતા છોડવાના હતા, આત્મ સ્વરૂપને ગ્રહણ કરવાનું હતું. ત્યારે અહીંયા
એ સૌથી પહેલાં પ્રાપ્ત કરાવી દે છે. ક્રમિક માર્ગમાં સૌથી છેલ્લે પ્રાપ્ત થાય, અહંકાર મમતાનો ત્યાગ થતો જાય, આત્મસ્વરૂપ ગ્રહણ થતું જાય. કરતાં કરતાં અહંકાર સંપૂર્ણ ખલાસ થાય, સંપૂર્ણ આત્મા પ્રાપ્ત થાય. આ ક્રમમાં જેમ 50 ડબ્બાને એન્જિન હોય તો આંકડો છોડી દઈએ તો એન્જિન અમોક્ષ થાય, ડબ્બા બધા છૂટા થઈ ગયા. આખો સંસાર વ્યવહાર બધોય આ દેહધારી નામધારી સાથે છે. હું દીપક છું માનું તો દીપક સાથે આખા સંસારનો વ્યવહાર છે, અને હું પોતાની જાતને દીપક માનું ત્યાં સુધી આખો એ સંસારનો ભાર ઉપાધિ પોતાને વળગવાનો છે. અહીંયા જો જાગૃતિ થઈ કે ના હું આ શુદ્ધ નહીં, હું તો શુદ્ધ આત્મા છું, તો સંસાર વ્યવહાર હોવા છતાંય બધાય સંબંધોથી જે બંધાયેલો છે એ દીપકથી પોતે જુદો પડી ગયો, તો સંસારમાં રહેવા છતાંય મુક્તિ અહીં જ અનુભવમાં આવે. અને આ જ અક્રમ વિજ્ઞાન છે. દાદા કહેતા કે આ જ્ઞાન કે અક્રમ વિજ્ઞાન વિક્રમ ટોચે પહોંચ્યું છે. કેવી રીતે? તો કે હિન્દુસ્તાન એટલું નહીં, દુનિયાભરના દરેક જ્ઞાતિ જાતિ દરેક ભાષાવાળા આ જ્ઞાન પામી શકે અને પોતાના આત્માનો સાક્ષાત્કાર પામી મોક્ષની પ્રાપ્તિ કરી શકે. એટલે આ એક અજાયબી બની છે કે જે કે દુનિયાભરના લોકો, દાદા કે જીવ માત્રનું કલ્યાણ થાય એ અમારી ભાવના હતી, અને આ વિજ્ઞાન દ્વારા એ ભાવના એમની પૂરી થશે. આજે આપણે જોઈએ છીએ હિન્દુસ્તાન ભરના તો લોકો પામ્યા, પણ ફોરેનના લોકો પણ આ જ્ઞાનને વધાવી લીધું છે. એમને ભાષા નડતી નથી, એમને વ્યક્તિ નડતી નથી, એમને તો અનુભવ જ કહી આપે છે કે ઓ મને જે શોધું છું એ અનુભવ આત્મજ્ઞાનનો પ્રાપ્ત થાય છે. અભેદતા વનનેસ, બધા જીવ માત્ર સાથે જે નિર્દોષ દ્રષ્ટિ પ્રાપ્ત થાય, પોતાનો આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થાય, અભેદતા પ્રાપ્ત થાય, એ અનુભવ જ એને ખાતરી અપાવે છે કે આ વ્યક્તિ કે ભાષા એમને નડતા જ નથી. એની ઉપરનું આ જ્ઞાન છે, બુદ્ધિ અહંકાર વ્યક્તિ ભાષાથી ઉપરનું જ્ઞાન, જ્ઞાતિ જાતિથી ઉપરનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે આવા દાદાની જે કરુણા હતી, ભાવના હતી કે આ દેશ વિદેશ પહોંચે એવું બન્યું, અને એથી આગળ દાદા કહેતા કે આ જ્ઞાન શેરબજારવાળાએ પામશે અને ઠેઠ રાજકારણવાળાએ પામશે. કારણ એ એવી જગ્યા છે કે ત્યાં મને આત્મા વિચારણાની વાત જ ક્યાં રહી, સત્તાની સાઠ મારી હોય તો એવી જગ્યાએ પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલા દાદાના જ મહાત્મા એવી જગ્યાએ આવશે અને હિન્દુસ્તાનને બહુ મોટી હેલ્પ થશે. અને આપણે જોઈએ છીએ સીએમ સાહેબ તો આવ્યા, પણ ઘણાય લોકો જ્ઞાન પામ્યા છે ઊંચી પદવીવાળા, અને એક જ ભાવના છે કે નાના માણસને પણ એની મુશ્કેલી, જે સત્તાનો સદુપયોગ કરીએ એની મુશ્કેલી દૂર કરીએ, અને એને પણ આ કહે ને કે એને જે એને જે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવી હોય તો સત્તા છે અથવા તો જેમના પ્રધાનમંત્રી પાસે પહોંચે અને પોતાને સોલ્વ કરે પ્રોબ્લેમ, તે થઈ શક્યું. એટલે આ રાજકારણ સુધી પણ આ જ્ઞાન પ્રાપ્તિવાળા પહોંચી અને દેશનું કલ્યાણ કરે. અને દાદા કહેતા કે જેને મનુષ્યમાં કહે ને કે પ્રજાનું કલ્યાણ કરવું છે, પ્રજાને સુખ શાંતિમાં જીવન પોતાનું વ્યતીત કરવું છે, એ રાજા થાય દેશનો. અને જેને માણસે માણસે આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી કલ્યાણ કરવું છે એ જ્ઞાની થાય કે છે. એટલે આ કુદરતી રીતે બધું જે ભાવના પૂર્વ ભવે ભાવેલી હોય તે કુદરતી રીતે પદ પ્રાપ્ત થાય છે, અને પદ એ નિમિત્ત હોય છે, અને કેટલાય લોકોને શાંતિનું કારણ બને, કેટલાક લોકો મોક્ષનું કારણ બને.
સરસ ભવ્યાતિ ભવ્ય જન્મ જયંતિ મહોત્સવના પ્રસંગો અઠવાડિયા આપણી પાસે પ્રોગ્રામ છે, સરસ ઉપયોગપૂર્વક રહીશું. અને આપણે બધા ગેસ્ટ અને આવનારી બહારની પ્રજા બધી જે ગામે ગામથી દેશ વિદેશી લોકો આવશે એને આપણે સેવા આપીશું, કશાય રહી સેવા આપીશું. અને કેમ કરીને દાદાનું જ્ઞાન પહોંચે, દાદાની ઓળખાણ પ્રાપ્ત થાય, દાદાના સાચા જ્ઞાનની સમજણ આપણા થીમ પાર્ક દ્વારા સત્સંગ દ્વારા પ્રાપ્ત કરી, અહીં જ્ઞાનવિધિ છે, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે અને મોક્ષનો સાંધો મેળવી લે. પૂજ્યશ્રી, આપ દાદા સાથે દાદાના અંતિમ સમયમાં છેલ્લા 2-3 મહિના બરોડા ખાતે સેવામાં રહેલા આપના એ દાદા સાથેના બરોડાના સાથે જોડાયેલા એ પ્રસંગો. આમ તો દાદા મુંબઈમાં આવતા હતા 71 થી 79 સુધી તો મુંબઈ આવતા, ત્યારે તો મુંબઈના સત્સંગનો લાભ મળતો અને સેવા નાની મોટી કરતા. આવે એટલે બૂટ કાઢવાના, મોજા કાઢવાના, કોટ કાઢવાનો, ટોપી કાઢવાની અને ઉકલી દાદાને ધોઈને ફરી આપવાની, એટલી નાનકડી સેવા. અને ખૂણામાં બેસીને દાદાની વાણી લખવાની. પછી દાદાનું દાદર ઘરમાં આવવાનું બંધ થયું ફ્રેક્ચર થયા પછી 79 પછી. પછી પેડો રોડ સત્સંગ થતો, વડાલા થતો, પછી પેડો રોડ થતો હતો. દાદા પછી એમની તબિયત ના દુરસ્ત હતી એટલે અમેરિકામાં જે મહાત્માનું ફક્ત દર્શન થાય, આરતી થાય, ભક્તિ થયા કરે, પણ સત્સંગ નહોતો થઈ શકતો. પછી દાદા કે આપણે ઇન્ડિયાથી આપતા પુત્રને બોલાવો. તે ઇન્ડિયાથી એટલે મને બીજા ભાઈ હતા, અમે ગયા અમેરિકા. પછી ત્યાં દાદાએ સત્સંગ થોડા દિવસ તો બરાબર થોડું રિપેરિંગ એ કર્યું, ઝાપટ ઝુપટ કરે ને કોટને, પ્રકૃતિ કહ્યું થોડી કંખેરી. પછી કે હવે બરાબર છે, મને ખાતરી થઈ. પછી દાદાએ આશીર્વાદ આપેલા, સિદ્ધિ કે છે અમે વાપરીએ છીએ, આ સત્સંગ કરજે. અને નિરૂમાને વિધિ કરી આવી, તમે જ્ઞાન આપજો, સત્સંગ કરજો. મને તે વખતે એવું કહેલું, 25 વર્ષથી નીચેના સાથે તારે સત્સંગ કરવાનો, 25 વર્ષથી ઉપરના સાથે નિરૂમા સત્સંગ કરશે. પછી ઇન્ડિયા આવ્યા, વડોદરા મુંબઈ ઉતર્યા, પછી વડોદરા દાદા ગયા. ત્યાં કે તમે આવો છો ને અમારી સાથે? અમે તો હવે અહીંયા ઘરે જઈશું. એમ દાદાની ઈચ્છા કે તું જોડે આવ. નેક્સ્ટ ડે પછી રાત્રે જ અમે ઘરેથી તૈયારી કરી, નેક્સ્ટ ડે વડોદરા પહોંચી ગયા. ત્યાં દાદાની સાથે એ છેલ્લો 1.5 મહિનો જબરજસ્ત સત્સંગ સેવા મળી. દાદા પછી યાદ કરાવે, તને ઘણા વર્ષોથી સેવા છૂટી ગઈ હતી ને, તારી ભાવના હતી ને દાદાની સેવા કરું બધા પ્રકારની, તથા આ વખતે હવે સારી સેવા કરવાની. દાદા નવડાવવાના, જમાડવાના, માલિશ કરવાનું, બધી ઘણી બધી નાના પ્રકારની સેવા દાદાની મળી. પછી મુંબઈથી પેલા કંપનીના કામ માટે જવું પડે બધું, કારણ કે એ જવું એ પડ્યું. પાછું દાદા યાદ કરે કે ભાઈ હવે દીપક ક્યાં ગયો, બોલાવી લો. તે પાછું વચ્ચે 10-11 દિવસ જઈને પાછો આવી ગયેલો. દાદા કે તારે રહેવાશે ને? હા દાદા. તો કે જો આજે સોમવાર થયો, 2 દિવસ રહેવાશે ને? કીધું હા દાદા. મંગળવાર, બુધવાર, ગુરુવાર સુધી રહેવાનું, પછી શુક્રવાર જવાનું. દાદા એવી ગણિત કરે, 2 ને બદલે 4 દિવસ રાખી દે. ગુરુવાર સુધી તો પૂછવાનું નહીં, શુક્રવારે પૂછવાનું કે આજે જવાનું. તો કે ના, 1-2 દિવસ રહેવાશે. તો કે આ રહેવાશે, શનિ રવિ સોમ, સોમવાર પછી નીકળજે, કે મંગળવારે જવાનું. દાદા જ ખેંચી રાખ્યો. અને એ છેલ્લા દિવસો વડોદરામાં જ હતો, દાદાની સેવા એ થઈ. અને 3-4 જણાને જ એલાઉડ હતા, બાકીને બધાને કીધું તમારે નીચે બેસી ભક્તિ કર્યા કરવાની, આ 3-4 જણા સેવામાં રહેશે. દાદાએ સેવા આપી હતી. એની પહેલાં એટલે આ તો 87માં, પણ એની પહેલાં પણ દાદા વડોદરા જઈએ, દાદા શું કે તારે સ્વયં પાકી થવાનું,
જાતે રસોઈ બનાવતા આવડવું જોઈએ, પછી આપણે એકલા રહીએ તો વાંધો ના આવે કે છે. એમણે મને શીખવાડેલું કે તો નિરૂમાએ 78માં એટલે 77માં એક શિબિર હતી, એમાં બધું ભાખરીને શાક ને દાળ ભાત ને બધું બનાવતા શીખવાડેલું. દાદા કે જો શીરો આવી રીતે બનાવવાનો, ભજીયા આવી રીતે બનાવવાના, ઢોકળા આવી રીતે બનાવવાના. તે એક વર્ષ પહેલાં, 6-1 મહિના પહેલાં દાદા વડોદરા ગયા હતા આપણે સ્વયંપાકી બનવાનું, અને એ બધું જ એમણે જાણે લેસન આપતા હોય એવી રીતે કરેલું. એટલે આ એ છે ને કે જ્ઞાન, જ્ઞાનનો એ ખૂબ જ સ્પેશિયલ લાભ મળતો એવું બનેલું. 77માં જ એ દાદા કહે છે કે તારે તો જોબ થઈ ગઈ ને, લાગી ગયું ને. હા દાદા, એક દાડો વડોદરાથી આવ્યા, તને જોબ ચાલુ થઈ ગઈ? હા દાદા. પછી તો કે કેટલા મળે છે? આટલા મળે છે, બહુ સારું, હવે તને પરણાવવા બાંધો નહીં કે છે. પછી મામાની પોળમાં એક છે વાણીઓ, એની છોકરી સીધું જોઈ આવશે, તને ઠીક લાગે તો આ પાડી દેવાની, એટલે આપણે પરણી ઠેકાણે પડી જઈએ. આ ઉપાધિ થઈ ગઈ, દાદા માગું લઈ આવે અને મારથી ના પડાય કેવી રીતે, ચિંતામાં આવી ગયો. નીરુમાં કહે છે તું લખીને આપ દાદાને, તને બોલતા નહીં ફાવે. તો પછી દાદા રાત્રે કાગળ લખ્યો દાદાને, દાદા મારી ભાવના આ છે, આવું જ્ઞાન મળ્યું, આવી જાગૃતિ રહે છે કે હું શુદ્ધાત્મા છું, આ દીપકના દોષો દેખાય છે, આ બધા દોષોથી છૂટી આ મન વચન કાયા જગત કલ્યાણ માટે જ વાપરવા છે, અને એની માટે આ મન વચન કાયાથી અખંડ શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું છે, મને આ કૃપા કરો મારે. પછી દાદા બીજે દિવસે આવ્યા, કાગળ આપ્યો, દાદાએ વાંચ્યો, પછી છોડીની વાત ઉડી ગઈ, પરણાવવાની વાત ઉડી ગઈ. અને ત્યારથી દાદાએ સ્પેશિયલ ફોકસ કર્યું સત્સંગ માટે. આગળ આ પૂછ કે છે, પછી તો બ્રહ્મચર્યના ખૂબ સત્સંગ થયા, અને દાદાને સાદી વાત પૂછી હોય આટલું મોટું વિજ્ઞાન ખુલ્લું પાડ્યા કરે, અને એમની કરુણા હતી. અને જાણે ઘડી ઘડીને તૈયાર કરતા હોય ને એવું બન્યું. અને આવતીકાલે કદાચ તને આ જરૂર પડશે તો જ્ઞાનવિધિ કેવી રીતે આપીશ, બોલો એ બોલાવડાવી એક દિવસે. પછી કોઈ તને પગે લાગે તો શું પ્રાર્થના કરીશ એ શીખવાડ્યું. પછી લોકો એક એક વસ્તુ જાણે તને આવો પ્રોબ્લેમ આવે, કોઈ છોકરી પજવે તો શું જ્ઞાન ગોઠવવાનું એ શીખવાડેલું. એટલે જીવનમાં કહે ને કે ભવિષ્યમાં તને આવા પ્રોબ્લેમ આવશે, આ જ્ઞાન માર્ગમાં આગળ વધવું હોય અને ઉપદેશક જેવી પદે બેસાડવાનો ઉદય આવે તો કે આખું જ જાણે એમણે તૈયારી કરી આપી હતી. નિરૂમાએ એ બીડું ઝડપેલું, દાદા કે ના દીપક ધારે તેવો બનાવી શકાયો છે, તો નિરૂમાએ બીડું ઝડપેલું. થોડું ઘણું બાકી રહેલું, નિરૂમાએ ઘડતર કર્યું, અને એ ઘડતર એવું કર્યું કે આ તમને બધાને આ કામ લાગ્યો. મન તો એમ થાય કે પૂજ્યશ્રી આ રીતે બોલતા રહે અને આપણે સાંભળતા રહીએ. આપ મહાત્માઓમાંથી ઘણા બધા એવા સદભાગી હશે જેમણે પૂજ્ય દાદા ભગવાનને પણ રૂબરૂ જોયા હશે, એમને રૂબરૂ સાંભળ્યા હશે, પૂજ્ય નિરૂમાને પ્રત્યક્ષ જોયા હશે, સાંભળ્યા હશે. પણ અત્રે જેટલા જણા અહીં ઉપસ્થિત છે, આપણા સૌ માટે હું એમ કહી શકું કે આપણે એટલા પુણ્ય તો કર્યા છે કે પૂજ્ય શ્રી દીપકભાઈને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ અને એમને પ્રત્યક્ષ સાંભળવાનું સદભાગ્ય આપણને સૌને મળ્યું છે. આપણા સૌ પર એમની કૃપા અસીમ બની રહે એ જ અભ્યર્થના સાથે ફરી એકવાર વંદન સાથે, તાળીઓ સાથે પૂજ્યશ્રીનો આપણે આભાર માનીએ. અને હવે પૂજ્યશ્રીને વિનંતી કરીશ કે આપ વિધિ કરાવશો.
દાદા ભગવાનના આશીર્વાદ લઈએ, બધા વિધિ કરીએ. એક વસ્તુ એડ કરવાનો વિચાર આવ્યો કે આપણે કહે ને કે કૃષ્ણ ભગવાનને વિડીયો ના જોવા મળે, એમની ઓડિયો સાંભળવા ના મળે આજે આપણને, ના ભાવીર મહાવીર ભગવાનના વિડીયો કે ઓડિયો જોવા જાણવા મળે. આપણે એટલા ભાગ્યશાળી, દાદાની વિડીયો કેટલી બધી છે, નિરૂમાના વિડીયો સત્સંગ કેટલા બધા છે, ઓડિયોમાં દાદાની 6-7 હજાર કલાકના ઓડિયો વાણી દાદાની આપણી પાસે છે. એટલે આપણે ભલે કળિયુગમાં આવ્યા છીએ, બીજી બાજુ જબરજસ્ત મહાભાગ્યશાળી છીએ કે આવા જ્ઞાની વિતરાગ વાણી, વિતરાગી પુરુષોના દર્શન અને એથી આગળ એમની કૃપાનું પ્રાપ્ત કરીને આત્મજ્ઞાન સુધી પ્રાપ્તિના રસ્તા આપણે ખુલ્લા થયા છે. ચાલો વિધિ કરીએ. બોલજો, હું મન વચન કાયા, મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, નો કર્મ, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપ પ્રગટ, આપ પ્રગટ, પરમાત્મા સ્વરૂપ પ્રભુના, પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું, સમર્પણ કરું છું. દાદા ભગવાનના અસીમ જય જયકાર, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. અને હવે આપણે સૌ આરતી કરીશું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત કરુણા
ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જી
હલો. મહાત્માઓ અને મુમુક્ષો, આ માત્ર એક અલૌકિક શરૂઆત જ છે. 7 દિવસના આ મહોત્સવની સફર ખૂબ જ સુંદર સફર ચાલુ જ છે. અત્રે માત્ર 11 મિનિટનો એક નાનકડો વિરામ લઈએ છીએ અને ત્યારબાદ ફરીથી આ જ હોલમાં ભેગા થઈશું અને આ શુભારંભના અવસરની શોભાને ઓર વધારે એવો એક સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ આપની સમક્ષ રજૂ થવાનો છે. આપ સૌને નમ્ર વિનંતી કે આપ સમયસર પાછા અહીં આવી જજો, કારણ કે પૂજ્ય શ્રી દીપકભાઈ પણ આ કાર્યક્રમમાં સામેલ થવાના છે. તો આપ સૌ સમય સાચવશો એવી આશા સાથે આપ સૌને જય સચ્ચિદાનંદ. આપણા સાંસ્કૃતિક કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી પણ આપણી જોડે જ રહેશે. તો બધા જ ખાસ 10 મિનિટમાં આપણે પાછા અહીંયા જ મળીએ છીએ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, Thank you.